સમગ્ર ગુજરાત સાથે ભરૂચ જિલ્લામાં એક તરફ જ્યાં કોરોનાનો રાફડો ફાટ્યો છે તો બીજી તરફ વેક્સિનેશન પણ એટલું જ વેગવંતું બનાવવામાં આવ્યું છે તો જિલ્લાના રિકવરી રેટ પણ સુધરતા એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે। ભરૂચ જિલ્લામાં 16મી જાન્યુઆરીથી કોરોના સામે સુરક્ષા માટે રસીકરણ અભિયાનનો પ્રારંભ થયા બાદ હાલ સુધીમાં વિવિધ કુલ 76 કેન્દ્રો ઉપરથી 2.41 લાખ જેટલા લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાઈ ચૂક્યો છે તો 82,000થી વધુ લોકો વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે। વર્ષમાં 99.5% હેલ્થકેર વર્કર્સને જ્યારે 99.21% ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિનેશન થઈ ચૂક્યું છે। ભરૂચ જિલ્લામાં હાલ સુધીમાં 45 વર્ષથી વધુ ઉંમરના 44% નાગરિકોને રસી અપાઈ ચૂકી છે તો 18થી 45 વર્ષના 10,000થી વધુ યુવાનો વેક્સિન લઈ સુરક્ષિત થઈ ચૂક્યા છે। બીજી તરફ કોવિડશિલ્ડ વેક્સિનના જિલ્લામાં 1.3% ડોઝ વેસ્ટ થઈ ગયા છે તો કોવેક્સિનના 5.9% ડોઝ વેસ્ટ થઈ ગયા છે। આ ડોઝ એટલા માટે વેસ્ટ ગયા કારણ કે કોરોના વેક્સિનની એક બોટલમાંથી એક સાથે 10 વ્યક્તિઓને ડોઝ આપવામાં આવતા હોય છે પરંતુ ક્યારેક તેનાથી વધઘટ થતાં ડોઝ ફેલ થતા હોય છે। ભરૂચનો રિકવરી રેટ થોડા દિવસો પૂર્વે ઘટીને 68% થઈ ગયો હતો જે પુનઃ વધીને 80% ઉપર આવ્યો છે જેથી નવા આવતા કોરોના દર્દીઓની સંખ્યા સામે સાજા થતા દર્દીઓની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસ ઘટી રહ્યા છે। એક્ટિવ કેસ ઘટતા વિવિધ કોવિડ હોસ્પિટલોમાં બેડની સમસ્યા પણ કંઈક અંશે હળવી થઈ રહી છે। સરકારી આંકડા મુજબ ભરૂચમાં અત્યાર સુધીમાં કુલ 8,366 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે જ્યારે 6,616 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે। હાલમાં ભરૂચ જિલ્લામાં 1,638 એક્ટિવ કેસ છે જે એક સમયે 2100થી ઉપર હતો। હાલમાં 456 લોકો હોમ આઇસોલેટ છે।